હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિચકી. હું છું સીમાને આજે તમારા માટે લઈને આવી છું બટાકાપુરીની રેસીપી. આ બટાકાપુરી સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે. સુરતમાં આ ખૂબ જ ખાવામાં આવે છે. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમે આ રીતે બનાવશો તો તમારી પણ બટાકાપુરી એકદમ ફૂલેલી ફૂલેલી અને ક્રિસ્પી બનશે. આ બનાવવી એકદમ ઇઝી છે, ફક્ત 10 મિનિટમાં બની જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી. એના માટે કોઈ પણ એક વાસણ લઈ લેવાનું અને તેના માટે આપણે બેટર બનાવવાનું છે. પહેલાં તો બેટર બનાવવા માટે અહીંયા 1/4 કપ જેટલો રવો લઈ લીધો છે. તમે જે કોઈ પણ વાસણથી માપો તે 1 વાટકી જેટલો રવો લઈ લેવાનો અને તેનો 3 ગણો આપણે ચણાનો લોટ લેવાનો છે. અને ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવાનો, એટલે મેં 3/4 કપ જેટલો અહીંયા ચણાનો લોટ લીધો છે. એટલે જેટલું બેટર બનાવવું હોય તેના 25% તમારે રવો લેવાનો અને 75% જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ અને રવો લઈ લીધા પછી થોડોક મસાલા ઉમેરી દેવાના. તો શરૂઆત આપણે મીઠાથી કરીએ. તો મીઠું ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવું. મેં અહીંયા 1/4 ચમચી કરતાં થોડુંક વધારે ઉમેર્યું છે. હવે 1/4 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનો. કાશ્મીરી હોય તો થોડુંક વધારે ઉમેરી શકું. હવે અહીંયા 1/4 ચમચી આપણે અજમો લઈને આ રીતે ક્રશ કરીને ઉમેરી દેવાનો. અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો સ્કીપ કરો હોય તો સ્કીપ કરી શકો છો. પછી 2 પિંચ જેટલી આપણે હળદર ઉમેરી દેવાની. આનાથી આપણો કલર ખૂબ જ સરસ આવે છે. હવે થોડું થોડું પાણી લઈને આનું બેટર બનાવવાનું છે. એકસાથે ક્યારેય પાણી ઉમેરવું નહીં. આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતું જવું અને બેટર બનાવતું જવું. બેટર પહેલાં થોડું ઘાટું રાખવું અને પછી જરૂર જણાય એ પ્રમાણે પાણી ઉમેરતું જવું, નહીં તો પછી બેટર ઢીલું થઈ જશે. જો બેટર ઢીલું થઈ જશે તો તમારી આ બટાટા પૂરી સરસ ફૂલશે નહીં. એટલે મેં ટોટલ 1/2 કપ અને એનાથી 1 મોટી ચમચી જેટલું પાણી યુઝ કર્યું છે. આમાં રવા અને ચણાના લોટની ક્વોન્ટિટી ઉપર જોઈએ છે પાણી. મેં અહીંયા 1/2 કપ અને ઉપરથી 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી યુઝ કર્યું હતું. મારું આટલું વધ્યું છે. તમે તમારું ચણાનો લોટ અને જે રવો હોય એના ક્વોલિટી ઉપર પાણી યુઝ કરી શકો છો. હવે તેને સાઈડમાં મૂકી દેવાનું છે અને મેં બટેટાને ધોઈને છોલીને લઈ લીધા છે. હવે બટેટું હંમેશા મૂળ જ લેવું, એટલે આપણી પતરી જે છે એટલે કે આપણી આ બટેટાની પૂરી થાય તે એક સરખી થાય. સરસ થઈ ગયા છે. આવી રીતે બીજું પણ બટેટું હું પાડી લઉં છું. આમાં બટેટાની પૂરી કરો ત્યારે જે પતરી બનાવો તમે બટેટાની આવી રીતે તે થોડીક જાડી રાખવી, એકદમ પતલી નહીં કરવી. એકદમ પતલી હશે તો પણ મજા નહીં આવે તમને. એટલે થોડીક જાડું મશીન હોય તેનાથી તમારે પાડવી. અમે બધી પાડી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પડી છે. અને મેં ગોળ આડું કરીને બટેટું બનાવ્યું હતું તો ગોળ એક સરખી બની છે. હવે એને સાઈડમાં રાખી દેવાની છે. હવે 5-10 મિનિટ થઈ જાય એટલે 2 પિંચ જેટલો આપણો ખાવાનો સોડા લઈ લેવાનો અને તે ઉમેરી દેવાનો. આ બેટરને આપણે મિનિમમ 5 મિનિટ સુધી રાખવાનું છે. પછી જો તમારે વધારે ટાઈમ રાખવો હોય તો વધારે ટાઈમ પણ રાખી શકો છો. હવે જે ખાવાનો સોડા હોય તેને એક્ટિવેટ કરવા માટે 3-4 લીંબુના ટીપા આપણે ઉપર નાખી દેવાના, જેથી એક્ટિવેટ થઈ જાય. પછી આવી રીતે સરસ હલાવી લેવાનું. 1 મિનિટ સુધી સરસ હલાવી લેજો. આમાં તમારે ગરમ તેલ હોય તે ઉમેરવું હોય તો 1-2 ચમચી તે પણ ઉમેરી શકો છો. તેલથી પણ સરસ થાય. હવે આપણે સરસ હલાવી લીધું છે. હવે આ તેલ પણ આપણે જે ગરમ કરવા મૂક્યું હતું તે પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે તે બટાટાની પતરી બનાવી તેને આવી રીતે બોળીને પછી થોડીક વાર નિતારીને આવી રીતે મૂકી દેવાની. બટાટા પૂરી આવી રીતે બોળવાની, પછી 2 સેકન્ડ ઊંચી રાખવાની જેથી એ ટીપા ના પડે. બસ આવી રીતે મૂકી દેવાની. આવી રીતે બધી તળી લેવાની. એકસાથે જેટલું આવે એટલી તળી લેવાની. આ મેં જે બટાટાની પતરી બનાવી તેને ધોઈ નથી, બસ એવી રીતે જ રાખી દીધી છે. જો તેલ ખૂબ જ ગરમ થઈ જાય તો તેલમાં જ્યારે પણ આ પતરીના ભજીયા કે પછી આ બટાટા પૂરી તમે બનાવો તેને મીડિયમ ગેસ ઉપર કરીને તળવા, નહીં તરત લાલ થઈ જશે. અને જો મીડિયમ તેલ ગરમ થયું હોય તો ફૂલ ગેસ ઉપર તમારે પતરીના ભજીયા બનાવવા અને પછી મુકાઈ જાય ત્યારે ગેસ ધીમો કરી લેવો એટલે કે મીડિયમ કરી લેવો.
આને તળાતા વાળ નથી લાગતી, જેથી 3 મિનિટમાં સરસ તળાઈ જાય છે. તો આ તળાઈ ગયા છે. હું આ નિતારી લઉં છું. સરસ ફૂલેલી ફૂલેલી તમને દેખાય છે અને આ ક્રિસ્પી પણ એટલા જ ટાઈમ સુધી રહે છે કે આપણે અંદર રવો નાખ્યો છે, એટલે આ ફક્ત 10 મિનિટમાં બની જાય છે. એટલે કે જ્યારે પણ તમને ફટાફટ ખાવાનું મન થાય તો તમે આવી રીતે બનાવી શકો છો. તો તૈયાર છે આપણી બટાટા પૂરી. અમે 5 મિનિટ પછી શૂટિંગ કર્યું છે. તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે, તો એ પણ એક ફૂલેલી ફૂલેલી જ રહી છે. તો તૈયાર છે આપણી સુરતની ફેમસ બટાકા પૂરી. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને રેસીપીમાં કોઈ પણ સજેશન્સ હોય તો તે પણ જરૂરથી કહેજો. બીજી કઈ રેસીપી તમને જોઈએ છે તે પણ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, અને નવા નવા હોય તો જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને બાજુમાં રહેલ બેલ આઇકન એટલે કે ઘંટડી દબાવી દેજો. તો તમે એન્જોય કરો આ સુરતની ફેમસ બટાકા પૂરીને. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.